મારા વિનાના શહેરમાં તું શોધતો ફરતો તને મારા વિનાના શહેરમાં અહીં હું મને શોધ્યા કરું. કેમ છો દોસ્તો? ગુજરાતી સાહિત્યમાં જો અત્યારે કોઈ આગળ પડતું નામ હોય તો તે છે કાજલ ઓઝા વૈદ્ય. આ લેખિકા હવે આપણને મોટા પડદે, મોટા નહીં પણ નાના પડદે જોવા મળવાના છે. તેમની ડેબ્યુ ફિલ્મ હવે સીધી થિયેટરમાં નહીં પણ ઓટીટી ઉપર જોવા મળવાની છે, જેનું નામ છે ચાંદલો. આ ફિલ્મની વાર્તા તેમણે જ લખી છે અને ફિલ્મમાં તેઓ એક્ટિંગ પણ કરતા જોવા મળશે. તેમની સાથે ગુજરાતી અભિનેત્રીમાં આગળ પડતું નામ એવી શ્રદ્ધા ડાંગર અને લીડ એક્ટર તરીકે માનવ ગોહિલ જોવા મળવાના છે. ચાંદલો ફિલ્મ સીધી જિયો સિનેમા પર રજૂ થવાની છે, જેનું ટ્રેલર આજે રજૂ થઈ ગયું છે. તો તેના વિશે થોડી વાત કરીએ. આ ફિલ્મની વાર્તા છે એક સાસુ વહુની. સાસુ અને વહુ બંને વિધવા છે. નાની ઉંમરે વિધવા થયેલી પોતાની પુત્રવધૂને સાસુ કેવી રીતે સંભાળે છે તે તો તમને આ ટ્રેલર જોઈને ખ્યાલ આવી જ જશે. બંનેની કેમિસ્ટ્રી અદ્ભુત છે. હવે આ સાસુ વહુના જીવનમાં એક પુરુષનું આગમન થાય છે. પહેલાં તો સાસુ એવું ઈચ્છે છે કે તેમની પુત્રવધુ આ વ્યક્તિ સાથે જોડાય, પરંતુ ટ્રેલર જોઈને તમને ખ્યાલ આવી જશે કે આમાં પ્રણય ત્રિકોણ રચાવાનો છે. એટલે કે માનવ ગોહિલના પ્રેમમાં કાજલ ઓઝા વૈદ્ય અને શ્રદ્ધા ડાંગર બંને પડે છે, અને આ પ્રણય ત્રિકોણનો શું અંજામ આવશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. આ ફિલ્મ 22 જુલાઈના રોજ જિયો સિનેમા પર મફત જોવા મળી જવાની છે. ફિલ્મનો વિષય બોલ્ડ કહી શકાય એવો છે. આવી ફિલ્મો ગુજરાતીમાં લગભગ અત્યાર સુધીમાં બની નથી. આ ફિલ્મના ડિરેક્ટર છે હાર્દિક ગજ્જર, જેમની આના પહેલાં વાલમ જાઓને નામની ફિલ્મ આવેલી. આ ફિલ્મનું સૌથી મોટું જમાપાસું છે તેનું સંગીત, જે આપ્યું છે સચિન જીગરે. ફિલ્મમાં લગભગ 3 ગીતો છે, જે 3-3 સાંભળવા ગમે એવા છે. અને ફિલ્મનું સેટ ડિઝાઇન, કલર કરેક્શન, સિનેમેટોગ્રાફી બધું ટ્રેલર પરથી ખરેખર ખૂબ સારું લાગી રહ્યું છે. એટલે જિયો સિનેમા ઉપર બીજા બધા કન્ટેન્ટ ગમે તેવા આવતા હોય, પરંતુ ગુજરાતીમાં કન્ટેન્ટ સારા જ આવી રહ્યા છે. આના પહેલાં મલ્હાર ઠાકરની આવેલ ગુલામચોર ખૂબ સારી ફિલ્મ સાબિત થયેલી, એવી જ રીતે આ ચાંદલો પણ આપણને એન્ટરટેનમેન્ટ પૂરું પાડશે એવું અત્યારે તો ટ્રેલર પરથી લાગી રહ્યું છે. તમે આ ટ્રેલર જોયું તો તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો, અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે, કેમકે અમે આવી જ અવનવી અપડેટ લઈને આવતા રહીશું. આવજો.